Hello, dear student, vidyarthi mitro, aaj aapne dehydration of alcohols to ethers એટલે કે આલ્કોહોલનું નિર્જલીકરણ દ્વારા ઇથરની બનાવટ જોઈ. When excess of ethyl alcohol is treated with concentrated sulfuric acid at 140 degree Celsius, diethyl ether is formed. Notice that two alcohol molecules are involved in the reaction. જ્યારે આપણે આલ્કોહોલનું પ્રમાણ વધારે અને સલ્ફ્યુરિક એસિડ સાંદ્રનું પ્રમાણ ઓછું અને 140 અંશ તાપમાન રાખીએ ત્યારે ડાઇથાઇલ ઇથર બનશે. જેમ કે બે મોલ ઇથાઇલ આલ્કોહોલ પ્રક્રિયામાં ભાગ લેશે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. 140 અંશ તાપમાને પ્રક્રિયા કરતા એક અણુમાંથી OH સમૂહ અને બીજા અણુમાંથી હાઇડ્રોજન H2O થશે. આનો ઇથોક્સી ભાગ આના ઇથાઇલ સાથે જોડાય ડાય ઇથાઇલ ઇથર બનશે. હવે આપણે એનો મિકેનિઝમ લઈએ. આ પ્રક્રિયા થવાની ઢબ મિકેનિઝમ ધ મિકેનિઝમ ઓફ ધ એબવ રિએક્શન ઇન્વોલ્વ ધ ફોલોઈંગ સ્ટેપ. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચેના તબક્કાઓને અનુસરે છે. પ્રોટોનેશન ઓફ ધ આલ્કોહોલ મોલેક્યુલ એટલે સૌ પ્રથમ આલ્કોહોલ જ્યારે પ્રોટોનના સંપર્કમાં આવે એસિડના ત્યારે એમાં પ્રોટોનેટેડ આલ્કોહોલ આપે એટલે કે ઇથેનોલ છે એના લોન પેરના ઇલેક્ટ્રોન H+ને દાન કરી સવર્ગ સહસંયોજક બંધ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડથી જોડાય તો પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. Elimination of water molecule from the protonated alcohol gives a stable carbonium ion. હવે જે ethyl ethanol protonated ethanol તો એમાંથી પાણીનો અણુ દૂર થાય છે એટલે ethyl carbocation બનશે. ત્યારબાદ સ્ટેપ નંબર 3 કાર્બોનિયમ આયન એટેક્સ અધર આલ્કોહોલ મોલેક્યુલ ટુ ફોર્મ એન ઓક્ઝોનિયમ આયન. હવે જે ઇથાઇલ આજે કાર્બોકેટાયન બન્યો એની ઉપર ઇથાઇલ આલ્કોહોલનો અણુ હુમલો કરશે એટલે આના ઇલેક્ટ્રોન અહીંયા જોડાઈ જાય એટલે ઓક્ઝોનિયમ પ્રોટોનેટેડ ઇથર અધરવાઇઝ ઓક્ઝોનિયમ આયન ફોર્મ્સ ઓક્ઝોનિયમ આયન બનશે. ત્યારબાદ ધ ઓક્ઝોનિયમ આયન લોસિસ એ પ્રોટોન ટુ ફોર્મ એન ઇથર અને ત્યારબાદ તેમાંથી પ્રોટોન દૂર થાય એટલે પ્રોટોનેટેડ ઇથર હતો એમાંથી પ્રોટોન દૂર થાય અને ઇથર બનશે. પ્રોટોનેટેડ ઇથર ઓક્ઝોનિયમ આયન રિલીઝિસ 1H+ આયન. યુ કેન સી હિયર સો આફ્ટર રિમૂવલ ઓફ 1H+ આયન ઇટ બીકેમ ઇથર ઇટ કન્વર્ટ ઇન ટુ ઇથર ડાયથાઇલ ઇથર. હવે જે પ્રોટોનેટેડ એટલે કે ઓક્ઝોનિયમ ઇથર મળ્યો એમાંથી એક પ્રોટોન દૂર થઈ અને ડાયથાઇલ ઇથર આપશે. Dehydration of alcohol to ether. Dehydration of alcohol to ether or alkene can also be brought about by passing the vapor of the alcohol over heated alumina catalyst. For example, alcohol નું નિર્જલીકરણ દ્વારા ether અથવા તો alkene બનાવી શકાય. આ માટે આલ્કોહોલની વરાળને એલ્યુમિના ઉદ્દીપક પરથી પસાર કરવી પડે. હવે જો તમે 200 અંશ તાપમાને પસાર કરો છો તો ઇથર મળશે અને 350 પસાર કરો છો તો ઇથિલિન મળશે આલ્કિન બનશે. અહીં ટેમ્પરેચર મહત્વનું છે. 2 મોલ ઇથેનોલ 2 મોલ ઇથેનોલ
when we are passing over the L2O3 catalyst at 200 degrees Celsius. So after removal of one molecule of water, એટલે એક મોલેક્યુલ માંથી OH અને બીજા મોલેક્યુલ માંથી H રિમૂવ થઈ જાય અને આપણને ડાયઇથાઇલ ઇથર આપશે. હવે L2O3 350 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરો તો એક કાર્બન ઉપરથી OH, એના નેબર કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે એટલે CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન બનશે. એટલે કયા ટેમ્પરેચર ઉપર રિએક્શન થાય એના ઉપર ડિપેન્ડ કરશે. રિએક્શન વિથ કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરતા એસ્ટર બનશે અને આ પ્રક્રિયાને એસ્ટરિફિકેશન પણ કહેવામાં આવે છે. Alcohol react with carboxylic acid to form esters. Concentrated sulfuric acid is used as a catalyst. The reaction is reversible and can be shifted in the forward direction by removing water as soon as it is formed. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. આલ્કોહોલમાં કાર્બોક્સિલિક એસિડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઉમેરતા એસ્ટર અને પાણી બનશે, પણ આ પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે કે જો નિપજ વધારે મેળવવી હોય તો ઉત્પન્ન થતું પાણી તરત જ દૂર કરવું જોઈએ. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ વધુમાં વધુ નિપજ મેળવી શકાય છે. હવે આ પ્રક્રિયામાં આલ્કોહોલમાંથી H+ આવશે, કાર્બોક્સિલિક એસિડમાંથી OH એટલે પાણી દૂર થાય, ROCOOR એસ્ટર બનશે. ઇથેનોલની એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આમાંથી ને H+, આમાંથી ને OH પાણી દૂર થશે અને CH3CO સાથે OC2H5 જોડાશે. આટલો ભાગ છે ઈ એસિટેટ અને આ ઇથાઇલ છે, માટે ઇથાઇલ એસિટેટ કહેવાય છે. ધ રિએક્શન બિટવીન આલ્કોહોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ ટુ ફોર્મ એસ્ટર ઇઝ કોલ્ડ એસ્ટરિફિકેશન. કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયાથી જે એસ્ટર બને છે તે પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવામાં આવે છે. રિએક્શન વિથ એસિડ હેલાઇડ એન્ડ એસિડ એનહાઇડ્રાઇડ, આલ્કોહોલની એસિડ હેલાઇડ સાથે અથવા તો એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ. આલ્કોહોલ રિએક્ટ વિથ એસિડ હેલાઇડ એન્ડ એસિડ એનહાઇડ્રાઇડ ટુ ફોર્મ એસ્ટર્સ. એટલે જો આલ્કોહોલની એસિડ એનહાઇડ્રાઇડ સાથે કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો પણ એસ્ટર બનાવી શકાય. જેમ કે ઇથેનોલમાંથી H+ જશે, એસિટાઇલ ક્લોરાઇડમાંથી ક્લોરિન એટલે HCl છૂટું પડશે અને CH3CO સાથે OC2H5 જોડાશે એટલે ઇથાઇલ એસિટેટ બનશે. એસ્ટરના UPSC નામકરણ માટે ખબર જ છે, COO પછીનો ભાગ અલગ ગણાય, એ આલ્કાઇલ ભાગ લખવાનો એટલે ઇથાઇલ, પછીના સળંગ કાર્બન 2 એટલે ઇથેન અને OO એટલે OH લાગે તો આનું બીજું નામ છે ઇથાઇલ ઇથેનોઇડ પણ કહેવામાં આવે છે અથવા તો ઇથાઇલ એસિટેટ. હવે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે ઇથેનોલની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી તૂટશે, અહીંથી H, અહીંથી CH3COOH એચ સાથે જોડાઈ જાય, અહીં એસિડિક એસિડ છે આડ પેદાશ તરીકે મળશે.
CA3CO સાથે OC2H5 જોડાય એટલે ઇથાઇલ એસિટેટ બનશે. રિએક્શન વિથ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આલ્કોહોલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. Alcohol react with the Grignard reagent to form alkene. Alcohol ni Grignard prakriyak sathe prakriya karvama aave to temathi alkene bane che. Alcohol with RMGX alkyl magnesium ally ane apne Grignard prakriyak kesu amathi ne RMGX RO alkoxide MGX આરે જોડાશે એટલે alkoxy magnesium halide છૂટું પડે અને આના alkyl ભાગ સાથે હાઇડ્રોજન જોડાય alkene બનશે. In the alcohol after removal of one H plus ion it became alkoxide ion. Alkoxide combines with the MgX and gives alkoxy magnesium ally. Now, hydrogen from alcohol and alkyl from Grignard reagent combines with each other and it forms alkene. We are taking example, ethanol, ethyl alcohol is reacting with the methyl magnesium bromide. So you can see here ethoxy combines with MgBr. So ethoxy magnesium bromide removes as a byproduct. Here methyl combines with H, it gives a methane. Ethanol ne methyl magnesium bromide sathe prakriya karta ethoxy magnesium bromide chutu pade ane methane banse. હવે આપણે પહોંચ્યા રિડક્શન. આલ્કોહોલ અંડર ગો રિડક્શન વિથ કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક એસિડ એન્ડ રેડ ફોસ્ફરસ ટુ પ્રોડ્યુસ આલ્કેન્સ. આલ્કોહોલની હાઇડ્રોઆયડિક એસિડ સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં ગરમ કરતા આલ્કેન બને. આમાંથી આયોડિન અને પાણી છૂટું પડે. અહીં તમે જોઈ શકો છો 2HI છે એટલે બે આયોડિન જોડાઈને I2. બે હાઇડ્રોજન લીધા અહીંથી એક ઓક્સિજન લઈ લેશે એટલે H2O અને R અને H જોડાઈ જશે એટલે બનશે આલ્કેન. ઇથેનોલ plus 2 mol of HR in the presence of red phosphorus at high temperature gives ethane. Why? 2 iodine removes as I2. Here 2 hydrogen and 1 oxygen as H2O. Now ethyl with hydrogen it forms converts into ethane. Ethanol ni 2 mol HI sathe લાલ ફોસ્ફરસની હાજરીમાં ગરમ કરતા આયોડિન અને પાણી છૂટું પડે અને ઇથેન બનશે. હવે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન પહોંચ્યા. આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કોહોલ્સ કેન બી ઓક્સિડાઇઝ. ધ નેચર ઓફ ધ પ્રોડક્ટ ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ આલ્કોહોલ એન્ડ ધ કન્ડિશન ઓફ ધ રિએક્શન. એટલે કે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ શકે તેનો આધાર આલ્કોહોલના પ્રકાર ઉપર અને કયા પ્રક્રિયક દ્વારા તેની કન્ડિશન ઉપર નિર્ભર મળશે. મોસ્ટ વાઇડલી યુઝ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આર એસિડિક કેમેનો ફોર એસિડિક સોડિયમ ડાયક્રોમેટ. ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ કેન બી used to distinguish between primary, secondary and tertiary alcohols.
ખૂબ જ સામાન્ય રીતે આલ્કોહોલના ઓક્સિડેશન માટે એસિડિક કેમેનો ફોર એસિડિક સોડિયમ ડાયક્રોમેટ નો ઉપયોગ થાય છે. ખરેખર આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ વચ્ચેનો ભેદ પારખી શકાય છે. પ્રાઇમરી આલ્કોહોલ આર ફર્સ્ટ ઓક્સિડાઇઝ ટુ આલ્ડિહાઇડ એન્ડ ધેન ટુ એસિડ. જો તમે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા હો તો સૌ પ્રથમ આલ્ડિહાઇડ આપશે અને ત્યારબાદ તેનું તરત જ ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ બનશે. ઇથેનોલનું ઓક્સિડેશન, પહેલા તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, રેડોક્સ મુજબ ઓક્સિડેશન થવું મીન્સ ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું. હિયર ઇથેનોલ ઇઝ ગીવન ઇન ધ પ્રેઝન્સ ઓફ સોડિયમ ડાયક્રોમેટ. ઓક્સિડેશન ઓફ ઇટ એટલે કે ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય. અહીંથી બે હાઇડ્રોજન દૂર થશે અને ઓક્સિજન સાથે H2O અને ત્યાં સી અને ઓ વચ્ચે દ્વિબંધ રચાશે CH3COOH. ઓક્સિડેશન મીન્સ એડિશન ઓફ ઓક્સિજન ઓર રિમૂવલ ઓફ હાઇડ્રોજન ઇઝ કોલ્ડ ઓક્સિડેશન. હિયર યુ કેન સી ઇન ધ ઇથેનોલ there are two hydrogen atoms are removed with the oxygen as H2O and pi bond forms between C and O, so it convert into aldehyde as a acetaldehyde. Now further oxidation, aje aldehyde banu pachi eno oxidation thai jay acidic sodium dichromate vale એટલે અહીંયા એક ઓક્સિજન ઉમેરાય છે C અને H ની વચ્ચે. One oxygen adds there and it convert into acidic acid. Notice that the acid and the alcohol contain same number of carbon atoms. The reaction can be stopped at the aldehyde stage by removing it from the oxidizing medium as it is formed by distillation. હવે તમે નોંધવા જેવી બાબત એ છે કે આલ્કોહોલમાંથી જે કાર્બોક્સિલિક એસિડ બને તેમાં કાર્બોક્સિલિક એસિડના કાર્બનની સંખ્યા મૂળ આલ્કોહોલના કાર્બન જેટલી જ હોય છે. હવે આલ્ડિહાઇડ બન્યા પછી પ્રક્રિયા આગળ અટકાવી દેવી હોય તો તેમાંથી ઓક્સિડાઇઝિંગ મીડિયમ એટલે સોડિયમ ડાયક્રોમેટને નિસ્યંદન દ્વારા દૂર કરી લેવું જોઈએ તો આલ્ડિહાઇડ મળી જાય. પછી આ પ્રક્રિયા આગળ થતી અટકાવી શકાય છે. હવે સેકન્ડરી આલ્કોહોલ ઓક્સિડાઇઝ ટુ કોરસ્પોન્ડિંગ કીટોન્સ. જો તમને દ્વિતીયક આલ્કોહોલ આપેલો હોય તો એના ઓક્સિડેશનથી કીટોન મળશે. આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ લઈ યાને કે પ્રોપેન ટુ ઓલ લઈ એનો ઓક્સિડેશન એસિડિક સોડિયમ ડાયક્રોમેટ વડે કરતા અહીંથી એક હાઇડ્રોજન અહીંથી એક હાઇડ્રોજન ચાર અને ઓક્સિજન સાથે એઝ એ H2O એટલે સી અને ઓ વચ્ચે દ્વિબંધ રચાઈ જાય તો એસિટોન બનશે, કીટોન બની ગયો. આ દ્વિતીયક આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન. ઓક્સિડેશન ઓફ સેકન્ડરી આલ્કોહોલ ગિવ્સ કીટોન. યુ કેન સી ઇન ધ એક્ઝામ્પલ ઓફ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ટુ હાઇડ્રોજન એટમ્સ રિમૂવ્સ વિથ વન ઓક્સિજન એટમ એઝ એ H2O એન્ડ ધેર વિલ બી પાઇ બોન્ડ ફોર્મ્સ એન્ડ ઇટ ગિવ્સ કીટોન. ફર્ધર ઓક્સિડેશન એટ અ વેરી ડ્રાસ્ટિક કન્ડિશન બ્રેક્સ ઓફ ધ કીટોન મોલેક્યુલ પ્રોડ્યુસિંગ કાર્બોક્સિલિક એસિડ. ફ્યોર કાર્બન એટમ્સ પર મોલેક્યુલ. હવે અહીંયા આગળ જે કીટોન બન્યું પછી એનું માઇલ્ડ કન્ડિશનમાં ને એકદમ સ્ટ્રોંગ કન્ડિશનમાં ઓક્સિડેશન થાય તો એકદમ હાઈ ટેમ્પરેચર ઉપર તો ઓક્સિડેશન થાય ખરી
એમાં ઓછા કાર્બન વાળા એટલે અહીંયા CH3 COH અને HCOOH ફોર્મિક એસિડ અને પણ એ ખૂબ જ ઉગ્ર પરિસ્થિતિમાં થઈ શકે ટર્શરી આલ્કોહોલ સ્ટેબલ ટુ ઓક્સિડેશન અંડર નોર્મલ કન્ડિશન સામાન્ય રીતે તૃતીયક આલ્કોહોલનો ઓક્સિડેશન થતું નથી કારણ કે તૃતીયક આલ્કોહોલ તે ખૂબ જ સ્થાયી છે સામાન્ય પરિસ્થિતિમાં અધર રિએજન્ટ્સ યુઝ ફોર ધીસ ઓક્સિડેશન રિએક્શન આર બીજા કેટલાક ઓક્સિડેશન કરતા પદાર્થો વાપરી અને આપણે ઓક્સિડેશન કરી શકીએ છીએ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ એટલે KNO4 ભેગું NaOH હોય અધરવાઇઝ KOH હોય બેઝિક KNO4 ક્રોમિક એસિડ H2Cl2 હશે This reagent is prepared in the situation by the reaction of CrO3 with dilute sulfuric acid, Jones reagent. એટલે sulfuric acid માં CrO3 ઉમેરો એટલે એમાંથી ક્રોમિક એસિડ બને એ Jones reagent કહેવાય છે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ આ એક નિર્બળ ઓક્સિડેશન કરતા છે. C6H5N CrO3Cl in dichloromethane solvent. અહીં આગળ જે દ્રાવક હોય છે એ ડાયક્લોરોમિથેન CH2Cl2 હોય છે. PCC in dichloromethane is a special oxidizing agent. It is used to convert primary alcohol to aldehyde. આ એક ખાસ પ્રકારનો નિર્બળ ઓક્સિડેશન કરતા છે કે જેમાં પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બનાવવું હોય કાર્બોક્સિલિક એસિડ બનાવવું ન હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતા PCC નો ઉપયોગ કરવામાં આવે છે This reagent does not oxidize aldehyde to carboxylic acid. આ નિર્બળ ઓક્સિડેશન કરતા એ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવા સક્ષમ હોતો નથી તે કરી શકતો નથી આપણે બ્યુટેન વન ઓનલી વન બ્યુટેનોલ એનું ઓક્સિડેશન આ પ્રાથમિક આલ્કોહોલ છે અહીંથી બે હાઇડ્રોજન રિમૂવ થશે SH2 એટલે CHO બનશે બ્યુટેનોલ રિએક્શન વિથ હોટ કોપર ડિહાઇડ્રોજિનેશન હાઇડ્રોજન દૂર કરવું ડિફરન્ટ ટાઈપ ઓફ આલ્કોહોલ ગિવ ડિફરન્ટ પ્રોડક્ટ વેન ધેર વેપર્સ આર પાસ્ડ ઓવર કોપર ગોઝ એટ 300°C આલ્કોહોલની વરાળને જ્યારે કોપરના ગૂંચળા પરથી પસાર કરવામાં આવે 300°C તાપમાને ત્યારે જુદી જુદી નિપજ મળશે પ્રાઇમરી આલ્કોહોલ લોઝ હાઇડ્રોજન એન્ડ ગીવ આલ્ડિહાઇડ જો પ્રાથમિક આલ્કોહોલ લીધો હોય તેમાંથી હાઇડ્રોજન દૂર થાય અને આલ્ડિહાઇડ આપશે કોપર ધાતુ છે એના ઉપરથી 300°C તાપમાને આલ્કોહોલની બાષ્પ પસાર કરતા વી આર પાસિંગ ઇથેનોલ ઓવર કોપર ગોઝ એટ 300°C કોપર ધાતુના ગૂંચળા ઉપરથી પ્રાથમિક આલ્કોહોલ એટલે કે ઇથેનોલ પસાર કરવામાં આવે તેમાંથી હાઇડ્રોજન દૂર થશે આ બે હાઇડ્રોજન દૂર થશે એઝ એ H2 અને CH3 COOH ઇથેનોલ એસિટાલ્ડિહાઇડ બનશે સેકન્ડરી આલ્કોહોલ લોઝ હાઇડ્રોજન એન્ડ યલ્ટે કિટોન્સ જ્યારે દ્વિતીયક આલ્કોહોલ હોય એનું ડિહાઇડ્રોજિનેશન થાય હાઇડ્રોજન દૂર થાય તો એમાંથી
એસિટોન કીટોન બનશે. આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલિન પ્રોપેન ટુ ઓલ કોપર એઝ એ કેટાલિસ્ટ 300 ડિગ્રી સેલ્સિયસ. અહીંથી બે હાઇડ્રોજન જાય એઝ એ એચ ટુ, તો સીએ થ્રી સી ડબલ ઓ એન સીએ થ્રી એસિટોન બનશે. હવે આપણે પૂછ્યા ટર્સરી આલ્કોહોલ તૃતીય, યાને કે ટર્સરી આર નોટ ડિહાઇડ્રોજિનેટેડ બાય બટ લોઝ એ મોલેક્યુલર ઓફ વોટર ટુ ગીવ આલ્કિન્સ. તૃતીય આલ્કોહોલનું ડિહાઇડ્રોજિનેશન ન થાય પણ એનું નિર્જલીકરણ થાય છે અને આલ્કિન બનશે. આપણે ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ લઈ તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ અને કોપર ઉદીપક અને 300 ડિગ્રી સેલ્સિયસ અહીંથી ને ઓએચ જશે અને નેબર કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જશે એચ અને ઓએચ એચ ટુ રિમૂવ થશે ને ડબલ બોન્ડ બનશે એટલે 2 મિથાઇલ પ્રોપીન બનશે. એટલે ટર્સરી આલ્કોહોલ હોય તો એનું ડિહાઇડ્રોજિનેશન ના થાય કારણ કે ઓએચ વાળા કાર્બન ઉપર એક હાઇડ્રોજન હોતો નથી. ટેસ્ટ ફોર એન ઓએચ ગ્રુપ પર ઓએચ સમૂહની પરખ માટેની કસોટીઓ ઓએચ સમૂહની પરખ માટેની કસોટી ધ ફોલોઈંગ થ્રી ટેસ્ટ મે બી યુઝ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ એન ઓએચ ગ્રુપ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ફોર ધીસ ટેસ્ટ ટેક ધ લિક્વિડ કમ્પાઉન્ડ ઓર અ સોલ્યુશન of the solid compound in an inert solvent such as diethyl or benzene. ત્રણ મુખ્ય ટેસ્ટ દ્વારા OH સમૂહની પરખ કરી શકાય છે અને આ ટેસ્ટ માટે ઘન પદાર્થ કે જેને નિષ્ક્રિય દ્રાવકમાં જેવા કે ડ્રાય સૂકો ઇથર કે બેન્ઝીનમાં લેવામાં આવશે. એડ ટુ ઇટ સ્મોલ પીસીસ ઓફ સોડિયમ મેટલ. If bubbles of hydrogen gas are given up, the compound contain an OH group. જો તમને આલ્કોહોલમાં સોડિયમ ધાતુ ઉમેરો અને હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય તો સમજી લેવું આલ્કોહોલ હાજર છે. 2 મોલ ઓફ આલ્કોહોલ રિએક્ટ વિથ 2 મોલ ઓફ સોડિયમ gives 2 mol of sodium alkoxide and dihydrogen gas. Alcohol માં સોડિયમ ધાતુ ઉમેરવામાં આવે તો સોડિયમ આલ્કોક્સાઇડ આપે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. એડ ટુ ઇટ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ઇફ ધ મિક્સચર બિકેમ્સ વાર્મ વિથ એવોલ્યુશન ઓફ HCl ગેસ ટુ ગીવ given compound contain an OH group. હવે જો આલ્કોહોલમાં PCl5 ઉમેરવામાં આવે અને જો દ્રાવણ મિક્સચર છે એ હુંફાળું ગરમ થઈ જાય અને HCl વાયુ છૂટો પડે તો સમજી લેવું કે OH સમૂહ હાજર છે. આલ્કોહોલમાં PCl5 ઉમેરતા OH દૂર થાય, ક્લોરિન આવે તો ક્લોરોઆલ્કેન વત્તા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl આપે છે. થર્ડ વન, એડ એસેટાઇલ ક્લોરાઇડ ટુ બેન્ઝોઇલ ક્લોરાઇડ ઓર બેન્ઝોઇલ ક્લોરાઇડ ટુ ધ સબસ્ટન્સ. ધ સેપરેશન ઓફ એન ઓઇલી લેયર ઓફ ધ એસ્ટર એન્ડ એવોલ્યુશન ઓફ HCl ગેસ ઇન્ડિકેટ ધ પ્રેઝન્સ ઓફ એન OH ગ્રુપ. કા તમે આલ્કોહોલમાં એસિટાઇલ ક્લોરાઇડ ઉમેરવામાં આવે અથવા તો બેન્ઝોઇલ ક્લોરાઇડ ઉમેરવામાં આવે અને જો ઓઇલી લેયર એસ્ટરનું બને અને ભેગું HCl છૂટું પડે તો OH ગ્રુપ હાજર છે.
એટલે કે આલ્કોહોલમાં એસિડ ક્લોરાઇડ ઉમેરવાથી એમાંથી એસ્ટર બનશે અને આલ્કોહોલ એ બે વચ્ચે એક લેયર સ્તર રચાશે. ઇટ મે બી નોટેડ ધેટ ઇફ ધ કમ્પાઉન્ડ વોઝ ટેકન ઇન ઓર્ગેનિક સોલવન્ટ ધ ઓઇલી એસ્ટર મે ડિઝોલ્વ ઇન ઇટ થસ લિમિટિંગ ધ ટેસ્ટ ટુ ધ એવોલ્યુશન ઓફ એસિડ ગેસ ઓનલી. પણ જો તમે લીધેલું દ્રાવક પાણી ના હોય અને કોઈ કાર્બનિક દ્રાવક લીધેલો હોય તો તેમાં આવું સ્તર છૂટું પડતું જોવા નહીં મળે, માત્ર એચસીએલ વાયુ છૂટો પડતો જોવા મળશે. આ ત્રણ ટેસ્ટ આલ્કોહોલમાં ઓએચ સમૂહની પરખ માટેની હતી. હવે હાઉ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ. એટલે તમને આપેલા આલ્કોહોલ ત્રણ પ્રકારના છે, પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક. તો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની ભેદ દર્શક કસોટીઓ. The following tests are used to distinguish between primary, secondary and tertiary alcohol. નીચેની પદ્ધતિઓ દ્વારા પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરી શકાય છે. લ્યુકાસ ટેસ્ટ, લ્યુકાસ કસોટી દ્વારા આલ્કોહોલની પરખ. ઇન ધીસ ટેસ્ટ આલ્કોહોલ્સ આર ટ્રીટેડ વિથ સોલ્યુશન ઓફ HCl એન્ડ ઝીંક ક્લોરાઇડ અને લ્યુકાસ રિએજન્ટ કહેવાય ટુ ફોર્મ આલ્કાઇલ હેલાઇડ. ઝીંક ક્લોરાઇડ સર્વ્સ એઝ અ કેટાલિસ્ટ. આલ્કોહોલમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંક ક્લોરાઇડનું મિશ્રણ ઉમેરો, તેમાંથી ક્લોરો આલ્કેન અને પાણી છૂટું પડે. અહીંયા જડેન સીએલ ટુ ઉદીપક છે. થ્રી ટાઈપ ઓફ આલ્કોહોલ્સ અંડરગો ધીસ રિએક્શન એટ ડિફરન્ટ રેટ્સ. અહીં ત્રણેય પ્રકારના આલ્કોહોલનો પ્રક્રિયાનો વેગ જુદો જુદો હશે. ટર્શરી આલ્કોહોલ રિએક્ટ વિથ લ્યુકાસ રિએજન્ટ વેરી રેપિડલી. અહીંયા તૃતીયક આલ્કોહોલ છે એ લ્યુકાસ પ્રક્રિયક સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપશે. સેકન્ડરી આલ્કોહોલ રિએક્ટ સમવટ સ્લો, જ્યારે દ્વિતીયક આલ્કોહોલ હશે તો ધીમેથી પ્રક્રિયા કરશે. પ્રાઇમરી આલ્કોહોલ રિએક્ટ વિથ લ્યુકાસ ઇવન મોર સ્લોલી, જ્યારે પ્રાથમિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા અત્યંત ધીમી હશે. એટલે કે ઝીંક અને HCl મિશ્રણ સાથે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા અત્યંત ઝડપ, દ્વિતીયકની એનાથી ધીમી, પ્રાથમિકની સૌથી ધીમી હોય છે. ઇન પ્રેક્ટિસ ધ લ્યુકાસ ટેસ્ટ ઇઝ કેરીડ આઉટ એઝ ફોલો. એન આલ્કોહોલ ઇઝ મિક્સ્ડ એટ રૂમ ટેમ્પરેચર વિથ કોન્સન્ટ્રેટેડ HCl એન્ડ ZnCl ટુ ધ આલ્કાઇલ ક્લોરાઇડ વિચ ઇઝ ફોર્મ્ડ ઇઝ ઇનસોલ્યુબલ ઇન ધ મીડિયમ. ઇટ કોઝિસ ધ સોલ્યુશન ટુ બીકમ ક્લાઉડી બિફોર ઇટ સેપરેટ્સ એઝ અ ડિસ્ટિંક્ટ લેયર. હવે લ્યુકાસ કસોટી દરમિયાન આલ્કોહોલમાં HCl અને ZnCl2 ઉમેરવામાં આવે ત્યારે એની પ્રક્રિયા કન્ડિશનને આધારે નીચે મુજબ જોઈ શકાય તે રીતે પ્રાથમિક દ્વિતીય તૃતીયકની પરખ થાય છે. વિથ ટર્શરી આલ્કોહોલ ક્લાઉડીનેસ એપિયર્સ ઇમિજિએટલી. એટલે તમે જે ટેસ્ટ ટ્યુબમાં આલ્કોહોલ લીધું એમાં ઝીંક અને HCl ઉમેરો એટલે તરત જ વાદળ જેવું સફેદ દ્રાવણ બની જાય, તો તે તૃતીયક આલ્કોહોલ છે. આવું તાત્કાલિક ના થાય, 5 મિનિટ પછી વાદળ છાયું દ્રાવણ બને તો સફેદ, તો દ્વિતીયક આલ્કોહોલ છે. અને જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો દ્રાવણ મિશ્રણ ચોખ્ખું રહેશે. This is because primary alcohol do not react with Lucas reagent at room temperature. તેમાં હાઈ ટેમ્પરેચરની જરૂર હોય છે. એટલે પ્રાથમિક આલ્કોહોલ તો ગરમ કરવા પછી તે પ્રક્રિયા કરશે, તે સિવાય કરતો નથી. હવે ડાયક્રોમેટ ટેસ્ટ છે. ડાયક્રોમેટ ટેસ્ટ તમને આપણે લ્યુકાસ કસોટી વડે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરી શકાય. એટલે ડાયક્રોમેટ ટેસ્ટ દ્વારા પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકની પરખ કરી શકાય છે. જો તમને આપેલો આલ્કોહોલ પ્રાથમિક છે ઇથેનોલ, તો એસિડિક સોડિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન થઈ આલ્ડિહાઇડ બનશે.
aldehyde નું તરત જ ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડ બનશે. અને જે સોડિયમ ડાયક્રોમેટ નું જે નારંગી દ્રાવણ હોય તે લીલું બની જશે. હવે અહીંયા જો તમને દ્વિતીય આલ્કોહોલ આપેલો હોય તો એનું સોડિયમ ડાયક્રોમેટ ને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો કીટોન બને. અને એમાંથી આ જે ઓરેન્જ સોડિયમ ડાયક્રોમેટ નો રંગ નારંગી હોય એ લીલો બનશે. ત્રીજો સોડિયમ ડાયક્રોમેટ સાથે પ્રક્રિયા જ નહીં આપે કારણ કે તૃતીય આલ્કોહોલ નું ઓક્સિડેશન શક્ય નથી. દ્રાવણ ચોખ્ખું નારંગી નું નારંગી જ રહેશે. ડાયક્રોમેટ ટેસ્ટ. ધીસ ટેસ્ટ ઇઝ બેઝ ઓન ધ ફેક્ટ ધેટ ડિફરન્ટ ટાઈપ ઓફ આલ્કોહોલ ગીવ ડિફરન્ટ પ્રોડક્ટ ઓન ઓક્સિડેશન. ડાયક્રોમેટ ટેસ્ટ આપણને સૂચવે છે કે જુદા જુદા પ્રકારના આલ્કોહોલના ઓક્સિડેશનથી મળતી ની પણ જુદી જુદી હોય છે. ધ આલ્કોહોલ ઇઝ ટ્રીટેડ એટ રૂમ ટેમ્પરેચર વિથ સોડિયમ ડાયક્રોમેટ ઇન સલ્ફ્યુરિક એસિડ ઓરેન્જ સોલ્યુશન. આલ્કોહોલ કે જે ઓરડાના તાપમાને ડાયક્રોમેટ સોડિયમ ડાયક્રોમેટ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં નારંગી દ્રાવણ છે. આઈડેન્ટિફિકેશન ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ગિવ્સ ઇન ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ટાઈપ ઓફ ધી આલ્કોહોલ. અને તેમાં ઉમેરા પછી કયું અવલોકન છે એના ઉપરથી આલ્કોહોલની પરખ થાય. પ્રાઇમરી આલ્કોહોલ ગિવ્સ એ કાર્બોક્સિલિક એસિડ કન્ટેનિંગ સેમ નંબર ઓફ કાર્બન. ધેર વિલ બી અ ચેન્જ ઇન કલર ઓફ ધ સોલ્યુશન ફ્રોમ ઓરેન્જ ટુ ગ્રીન. જો તમારો આલ્કોહોલ પ્રાથમિક હશે તો ડાયક્રોમેટ ટેસ્ટ દ્વારા તેનો રંગ નારંગીમાંથી લીલો થશે. અને કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનની સંખ્યા મૂળ આલ્કોહોલ જેટલી હશે. જો દ્વિતીય આલ્કોહોલ હોય તો એ કીટોન આપશે. એમાં નંબર ઓફ કાર્બન સેમ રહેશે. ધેર વિલ બી ચેન્જ ઇન કલર ઓફ ધ સોલ્યુશન ફ્રોમ ઓરેન્જ ટુ ગ્રીન. પણ અહીંયા આગળ કીટોન બનશે અને રંગ છે એ નારંગીમાંથી લીલો બનશે. જો ટર્શરી તૃતીય આલ્કોહોલ હોય તો આ કન્ડિશનમાં પ્રક્રિયા નહીં થાય અને દ્રાવણ ચોખ્ખું નારંગી જ રહેશે. હવે મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ પહોંચ્યા. મિથાઇલ આલ્કોહોલ ઇઝ નોન એઝ વુડ આલ્કોહોલ. મિથાઇલ આલ્કોહોલને મિથેનોલને વુડ આલ્કોહોલ પણ કહેવાય છે બીકોઝ ઇટ વોઝ ફોર્મરલી ઓબટેન્ડ બાય ધ ડિસ્ટ્રક્શન ડિસ્ટિલેશન ઓફ વુડ. શરૂઆતના વર્ષોમાં તે લાકડાનું વિચ્છેદક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું હતું. મેન્યુફેક્ચર મિથાઇલ આલ્કોહોલ મે બી પ્રિપેર્ડ બાય એની ઓફ ધ જનરલ મેથડ ડિસ્ક્રાઇબ્ડ બિફોર. ફોર લાર્જ સ્કેલ પ્રોડક્શન ધ ફોલોઇંગ થ્રી મેથડ કેન બી યુઝડ. મિથાઇલ આલ્કોહોલ છે એ જુદી જુદી પદ્ધતિથી બનાવી શકાય છે. એમાં સામાન્ય રીતે વિશાળ જથ્થામાં ઉત્પાદન પણ કરી શકાય. એની પહેલા આપણે ત્રણ પદ્ધતિઓ જોઈ. ફ્રોમ વોટર ગેસ જળવાયુ. ટુડે મિથેનોલ ઇઝ મોસ્ટલી મેન્યુફેક્ચર્ડ બાય ધીસ મેથડ. આજના આધુનિક સમયમાં મિથેનોલ આ પદ્ધતિ વડે બનાવાય છે. સ્ટીમ ઇઝ પાસ્ડ થ્રુ રેડ હેટ હોટ કોક ટુ ફોર્મ વોટર ગેસ. લાલ છોડ કોલસા પરથી પાણીની વરાળ પસાર કરવામાં આવે એટ 1300 ડિગ્રી 1300 ડિગ્રી સેલ્સિયસ. ઇટ ગિવ્સ મિક્સર ઓફ કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન. કોલસા પરથી પાણીની વરાળ પસાર કરતા 1300 તાપમાને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ મળી જળવાયું છે. વોટર ગેસ ઇઝ મિક્સ વિથ હાફ ઇટ્સ વોલ્યુમ ઓફ હાઇડ્રોજન. The mixture is compressed to 300 atmosphere. It is then passed over zinc oxide, chromium oxide. Catalyst is 300 degree. Methyl alcohol vapor are produced, which are condensed. Figure 15.3. એટલે કે આ જે જળવાયુ મળે છે એને મિક્સ કરવામાં આવે હાઇડ્રોજનના કદ કરતા અડધા કદ સાથે. 300 વાતાવરણ દબાણે પ્રેસ કરો
zinc oxide કે chromium oxide ઉદીપકની હાજરીમાં કન્સર્ન સ્થાપનાને અને સંગનન કરવામાં આવે છે. તમે જો મેન્યુફેક્ચર ઓફ મિથાઇલ આલ્કોહોલ ફ્રોમ વોટર ગેસ, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ, એમાં અડધું આના જે હોય 2 મોલ, તમે 1 મોલ H2 ઉમેરી ઝીંક ઓક્સાઇડ CrO3 વડે 300 વાતાવરણ દબાણ ગરમ કરતા મિથેનોલ બનશે. એટલે આપણી બુક મુજબ CO+2H2 ગિવ્સ CH3OH મિથાઇલ આલ્કોહોલ બનશે. તમે ડાયાગ્રામ જો, મેન્યુફેક્ચરિંગ ઓફ મિથાઇલ આલ્કોહોલ ફ્રોમ વોટર ગેસ, ઇથેન પ્લસ વોટર ઇન ધ પ્રેઝન્સ ઓફ 3PO4 300 ડિગ્રી સેલ્સિયસ 60 એટમોસ્ફિયર સ્ક્રબર એન્ડ વોટર પાસ કરીએ એટલે ડિસ્ટિલેશન ટાવરમાં જાય એટલે 95% ઇથાઇલ આલ્કોહોલ મળશે. ફ્રોમ નેચરલ ગેસ, કુદરતી વાયુમાંથી પણ બનાવી શકાય છે. મિથાઇલ આલ્કોહોલ ઇઝ ઓલ્સો મેન્યુફેક્ચર્ડ ફ્રોમ મિથેન ઓબટેન ફ્રોમ નેચરલ ગેસ. કુદરતી વાયુમાં મિથેન હોય છે. એ મિક્સચર ઓફ મિથેન એન્ડ ઓક્સિજન 9:1 ઇઝ પાસ્ડ ઓવર કોપર કેટાલિસ્ટ એટ 250 ડિગ્રી સેલ્સિયસ અંડર પ્રેશર. મિથેન ઇઝ ઓક્સિડાઇઝ ટુ મિથાઇલ આલ્કોહોલ. કુદરતી વાયુમાં જે મિથેન છે અને ઓક્સિજનનું પ્રમાણ 9:1 લઈ બંધ પાત્રમાં કોપર ઉદ્દીપકની હાજરીમાં 250° તાપમાને 100 વાતાવરણ દબાણે ગરમ કરતા મિથેન આલ્કોહોલ બનશે. પ્રોપર્ટીઝ, એના ગુણધર્મ લઈએ. મિથાઇલ આલ્કોહોલ ઇઝ કલરલેસ લિક્વિડ. મિથેનોલ એક રંગવિહીન પ્રવાહી છે. એનો ઉત્કલન બિંદુ 64.5° છે. ઇટ ઇઝ મિસિબલ વિથ વોટર ઇન ઓલ પ્રોપોર્શન. મિથેનોલ પાણીમાં સરળતાથી કોઈ પણ પ્રમાણમાં ઓછા વધતા પ્રમાણમાં દ્રાવ્ય થઈ શકે છે. વેન ટેકન ઇન્ટરનલી વેન મિથાઇલ આલ્કોહોલ ઇઝ એ પોઈઝન. આપણા બોડીમાં મુખ દ્વારા શરીરમાં લેવામાં આવે ઇન્ટરનલી તો એ ઝેર છે. એઝ લિટલ એઝ 3 મિલી કેન કોઝ ધેટ. ખાલી 30 મિલી જેટલું ઓછું પ્રમાણ પણ શરીરમાં દાખલ થાય તો માણસ મરી જાય. એન્ડ લેસર એમાઉન્ટ કેન કોઝ ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસ. અને જો મિથેનોલની ઓછી માત્રા હોય તો માણસને આંધળાપણું આવે છે. એ મિક્સચર ઓફ મિથાઇલ આલ્કોહોલ વેપર એન્ડ એર ઇઝીલી ઇગ્નિટેડ બાય ઇવન એ સ્મોલ સ્પાર્ક. મિથાઇલ આલ્કોહોલની વરાળ હવામાં હોય અને થોડો કંઈ સ્પાર્ક થાય તો આગ લાગે છે. કેમિકલી ઇટ બિહેવ્સ લાઇક અ ટિપિકલ મોનોહાઇડ્રિક આલ્કોહોલ. રાસાયણિક રીતે એક એક્ચ્યુઅલી મોનોહાઇડ્રિક છે. ઇટ ગિવ્સ મોસ્ટ ઓફ ધ જનરલ રિએક્શન્સ મેન્શન્ડ બિફોર. તે મોટા ભાગના રાસાયણિક પ્રક્રિયાઓ આપે. યુઝિસ, ઉપયોગ. મિથાઇલ આલ્કોહોલ યુઝ ઇન સોલ્વન્ટ ફોર પેઇન્ટ એન્ડ વાર્નિશિસ. મિથેનોલનો ઉપયોગ થાય છે વાર્નિશ બનાવવામાં અને કલર ઉદ્યોગમાં. એન્ટી ફ્રીઝ ફોર ઓટોમોબાઈલ રેડિએટર્સ. એટલે જ્યાં જગ્યાએ ઊંચાણવાળા વિસ્તારમાં બરફ જામી જતો હોય હિલ સ્ટેશનમાં, ત્યાં રેડિએટરની અંદર પાણી ભેગું મિથેનોલ નાખવામાં આવે એટલે તે 0° તાપમાને પાણી બરફ બનતો નથી, માઇનસમાં બરફ બનશે. ટુ ડીનેચર ઇથાઇલ આલ્કોહોલ. ડીનેચર ઇથાઇલ આલ્કોહોલ, વિકૃત ઇથાઇલ આલ્કોહોલ બનાવવા માટે એઝ અ મોટર ફ્યુઅલ. A 20% mixture of methyl alcohol and gasoline makes a good motor fuel. હવે મિથેનોલ 20% પેટ્રોલમાં ઉમેરવામાં આવે અને બળતણ તરીકે વપરાય છે. ઇઝ ઇન મેન્યુફેક્ચર ઓફ ફોર્માલ્ડિહાઇડ. હમણાં જોઈ ગયા મિથેનોલમાંથી ફોર્માલ્ડિહાઇડ પણ બનાવી શકાય છે.
આજે અહીંયા સુધી રાખીએ.